વાલા ભક્તો, આજે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સ એ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાનો આજે દિવસ છે, પ્રારંભ થશે. તો સમગ્ર વિદ્યાર્થીઓ વતી, સમગ્ર બાળમાં રહેલી આપણી દીકરીઓ વતી ઠાકોરજીના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે બોર્ડનું રિઝલ્ટ બહુ સારું આવે, આગળના અભ્યાસક્રમમાં પણ વધુ ને વધુ પ્રગતિ સિદ્ધ કરી શકે અને આપણા ગુજરાતનું, આપણા દેશનું, એના માતા પિતાનું અને જે તે સ્કૂલ અને સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે સ્કૂલ અને સંસ્થાનું ખૂબ જ ગૌરવ વધારે એવી પરમાત્મા બધા વિદ્યાર્થીઓ ઉપર કૃપા કરે અને બોર્ડની પરીક્ષાનો થોડો ઘણો દિલમાં ભય હોય તો ઠાકોરજી તે ભય દૂર કરે, બધાને નિર્ભય કરે, પેપર સારા લખાય, રિઝલ્ટ સારું આવે, જેણે કરીને આગળના અભ્યાસક્રમ અને આગળના જીવનમાં ખૂબ જ પ્રગતિ સારી એવી સાધી શકે, જેનું જીવનમાં સર્વાંગી રીતે ખૂબ જ સુખી થાય એવી આપણા ગુજરાતમાં વસતા સમગ્ર વિદ્યાર્થીઓ 10-12 કોમર્સ સાયન્સ બોર્ડની પરીક્ષાના બધા જ વિદ્યાર્થીઓ વતી પ્રભુના ચરણમાં અમારી, સમગ્ર સંતો પાર્ષદો હરિભક્તોની પ્રાર્થનાની સાથે ખૂબ જ શુભેચ્છા. બધા નિર્ભય રહેજો અને સરકારશ્રીના નિયમ પ્રમાણે સારા સ્વચ્છ રૂડા ચોખ્ખા અક્ષરે પેપર લખજો અને પ્રશ્ન પેપર સારી રીતે બહુ જ વિચારીને વાંચીને, ખોટી હડાયડ ન કરવી, ખોટી ઉતાવળ ન કરવી અને લખવામાં ચોરી ન કરવી, ચોરી કરાવી નહીં. કારણ કે જે મહેનત કરી હોય ને પરમાત્માએ જે કંઈ આપણને બુદ્ધિયોગ આપ્યો હોય તે પ્રમાણે પેપર લખવું. ઠાકોરજી કૃપા કરે. માનો કે કદાચ ચોરી ન કરી, 2-3 માર્ક ઓછા આવ્યા તો એમાં બહુ ખોટ નહીં જાય. આગળ જતા ઠાકોરજી આપણા સત્યનું પરિણામ આપણને ચોક્કસ પ્રભુ આપી રહેતા હોય છે, આપતા હોય છે. અમુક અમુક પ્રકારના માણસમાં ખોટા ભય હોય છે, જો કે મારી ટકાવારી ઓછી થોડીક આવશે તો શું થશે, આવો ભય હોય છે અને ખોટો ભય છે. જો ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય ને પરમાત્માનો ભરોસો હોય તો આપણા ભારત દેશના 3rd, 4th, 5th, 6th ભણેલા આજે લાખો કરોડો અબજો રૂપિયા કમાય છે. ફક્ત ગુજરાતી 5 ચોપડી ભણેલા મોટી મોટી કંપનીના માલિકો છે અને એની પાસે કરોડો અબજો રૂપિયાની સંપત્તિ છે અને કાંઈ કાંઈક મોટા મોટા એન્જિનિયરો, મોટા મોટા આર્ટિસ્ટો એના ભેળા જોબ કરતા હોય છે. માટે ઠાકોરજીનો ભરોસો રાખો. મારી પ્રત્યેક વિદ્યાર્થીઓને પ્રાર્થના વિનંતી છે, ભલામણ છે, બોર્ડની પરીક્ષામાં આજે બેસનાર
તમામ વિદ્યાર્થીઓને તમામ દીકરીઓને ભલામણ છે કે ઠાકોરજી ઉપર પૂરો ભરોસો રાખશો અને પેપર જ્યારે લખવાનો પ્રારંભ કરો ને ત્યારે તમે જે ઈષ્ટદેવની આરાધનાને ઉપાસના કરતા હો તે ઈષ્ટદેવના મંત્ર જપ 11 વખત મનમાં જપી અને ઠાકોરજીને વંદના કરી મનથી અને પછી તમારા માતા પિતાને વંદન કરી તમારા ગુરુજનોને વંદન કરી તમારા પથદર્શકોને વંદન કરી અને પછી પેપર લખવાની શરૂઆત કરજો. ઠાકોરજી રિઝલ્ટ સારો આપશે. કરતા આરતા ભગવાન છે, એની મરજી વિના તો કંઈ થતું નથી. બુદ્ધિના પ્રદાતા પણ પરમેશ્વર છે. ગુજરાતી 4-5 ચોપડી ભણેલા મહાપુરુષોને પણ એટલી ઊંચાઈ ઉપર પહોંચાડતા હોય તો પછી આખું વર્ષ મહેનત કરી અને ખૂબ જ પુરુષાર્થ કર્યો હોય વિદ્યા અભ્યાસમાં તો પછી ઠાકોરજી રિઝલ્ટ તો એ પુરુષાર્થ પ્રમાણે મહેનત પ્રમાણે તો આપે જ ને. કર્મનો સિદ્ધાંત છે, કર્મ કરવાની સ્વતંત્રતા પરમાત્મે પ્રત્યેકને આપી છે, પરંતુ કર્મનું ફળ પ્રભુએ પોતાના હાથમાં રાખ્યું છે. ચાહે એવું કરો એવું પરમાત્મા ફળ આપે. માટે આપણા ગુજરાતના સમગ્ર બોર્ડના વિદ્યાર્થીઓ એકદમ નિર્ભય રહેજો, શાંત ચિત્તે પેપર લખજો, ઉતાવળ કરતા નહીં, ગભરાટ રાખતા નહીં અને કોઈ પ્રકારની ક્યારે પણ ધીરજતા ન ગુમાવતા. બહુ ધીરજતા રાખજો, સહનશીલતા રાખજો, સ્થિર મને આપણે અભ્યાસ કરો અને જીવન જીવવું, વેગ નહીં કોઈ પ્રકારનો. ઘણી વખત છે ને વેગ બહુ આવી જાય છે ને, એટલે ઘણી વખત આપણને યાદ હોય ને એ ભૂલાઈ જવાતું હોય છે. એટલે કોઈ પ્રકારના વેગ નહીં, શું થાય શું થાય એવો ભય નહીં અને કોઈ પ્રકારનો વેગ નહીં. નિર્ભય થકા એકદમ ધીરતાથી અને સહજ રીતે આપણે પરીક્ષા આપવી.